નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા તાલુકાના સાંગણા કામરોલ ગામ સહિત ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવેલ ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તળાજા તાલુકાના સાંગણા કામરોલ સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવેલ ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવ્યો છે. આ ધર્મરથ જુદા જુદા વિસ્તારમાં ફરી રહ્યો છે અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીના મામલે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા લોકોને જાગૃત કરવા ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે, જેમાં આજે તળાજા તાલુકાના સાંગણા, નવી કામરોલ, જૂની કામરોલ, રાળગોન સહિતના જુદા જુદા વિસ્તારમાં આવી પહોંચતા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધર્મરથ આવી પહોંચતા ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમ્રાટ સમાચાર, તળાજા. આટલી સંખ્યામાં આ ગામે ગામ આજે માનવ મહેરામણ ઉમટે છે, આ કઈ લેવા માટે નથી. આ તમારી અસ્મિતા ઉપર ક્યાંક ઘા કર્યો છે એટલે આ સ્વયંભૂ ઉભો થયેલો જુવાળ છે. આ સરકારનું મોઢું બંધ કરવાનો આપણી પાસે એક જ રસ્તો છે. આવનારી તારીખ 7 આપણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું અને કરાવીશું. હું અહીંથી એક શપથ લેવડાવીશ. આપણે ઘણું બોલી શકીએ પણ અત્યારે બોલવાનો સમય નથી, કારણ કે 1.5-2 કલાક ઓલરેડી આપણે લેટ છીએ. આગળના ગામડાઓમાં પણ હજી બધા આપણી રાહે છે. એટલે આપણે જે શપથ લેવડાવીએ છીએ એ પ્રકારે હું હાથ ઊંચા કરીને હું જેમ બોલું એમ મારી સાથે બોલવાનું છે. આવનારી તારીખ 7 ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધ માં મતદાન કરીશ, મતદાન કરાવીશ. મોટી સંખ્યામાં આપણે તળાજામાં આપણી સંખ્યામાં હોવા ચોપડીએ બતાવવાની છે, તો ખાસ એક રેલીની વિનંતી અને બીજી ક્ષત્રિય સમાજને વિનંતી કરવા માટે આવ્યો છું. ખાસ તો કે આપણે રૂપાલાનો એક વખત આભાર માની કે આખા ક્ષત્રિય સમાજને એને એમ કરી દીધો. રૂપાલાને આપણે મેં કીધું એમ કે આપણો ક્ષત્રિય સમાજ 75 વર્ષમાં કોઈથી એક નથી, પણ આ નેતાના બફાટને લીધે આપણો ક્ષત્રિય સમાજ આજે એક થઈ ગયો છે. અને બીજી એ પણ વિનંતી કરવા માંગુ છું કે આ જે આપણી એકતા છે, આપણી જે સંસ્કૃતિ છે એ આપણે જાળવી રાખી અને ભવિષ્યમાં પણ આપણા સમાજના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે આપણે આવા ને આવા એકતાથી આગળ વધશું અને આપણા સમાજને આપણે પરિણામો લાવશું એવી માતાજીને સુધરશો માધવને પ્રાર્થના. અને ખાસ વડીઓને હું બીજી જાણ કરવા માંગુ છું. એપી કાકા,
અમારા ગામમાં એક મરણનો બનાવ બની ગયો એટલે આપણે થોડુંક સુકાયું છે, નહીતર આપણે ગામમાં તે મંદિરે ચોરે લઈ જવાનું હતું, પણ એની માટે અમે થોડાક દિલ ગુજર પણ છીએ. અને બધા ભાઈઓને એક જ વિનંતી કે હવે આપણે જે કાંઈ કરવાનું છે એ બુથ ઉપર કરવાનું છે. હવે આપણે નારા ખૂબ લગાવ્યા, આપણે રેલી ખૂબ કરી, ખૂબ સંખ્યા આપણે બધે ભેગી કરી દીધી, પણ હવે આપણે પરિણામ લાવવું હોય, આપણું સ્વાભિમાનની જે આપણી લડત હતી એમાં જો પરિણામ લાવવું હોય તો આપણે સૌએ બુથ ઉપર સજ્જડ થઈ જવાનું છે. 7 તારીખ લગી અને આ લડાઈ છે અને ઈ પછી પણ મારી તો કામના સાધન એક જ વિનંતી કે જે હણે એને હણવામાં પાપ નહીં. વિનંતી છે આપણે અહીંયાથી જે આપણને સૂચના આપવામાં આવે એ સૂચનાનું ચુસ્તપણે પાલન કરીશું. એક બટન એટલે એક નંબર એટલે એક જ નંબર, પછી એમાં આપણે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવો જોઈએ નહીં, કારણ કે આ સમાજનો પ્રશ્ન છે. એની પછી ધર્મરાજ, પછી અશોકસિંહ રોજિયાની ગાડી અને બાકીની જે ક્રમવાઈઝ જે ગાડીઓ આવતી હોય એ રીતે ગાડીઓ રહેશે. અને બીજી વાત કે આ સંખ્યા એ અહીંયાથી આપણે પહેલા જવાનું છે જૂની કામડોલ, સાકડાસર, છાપરી, જૂની નવી જૂની છાપરી અને પછી અને કાણા, આ સંખ્યા ત્યાં સુધી જળવાઈ રહે એ મારે તમારે ધ્યાન રાખવાનું. ત્યાં સુધી બધા એ સાથે જ રહેવાનું છે, જે આ ધર્મરાજ નવી કામડો ગામે પહોંચ્યો છે ત્યારે નવી કામડો ગામ હતી તેમજ રાજપૂત સમાચાર સેના દ્વારા હું હર્ષની અને આવકારું છું. મેઇન વાત કરીએ કે 3 લાખ છે આપણે તમ લેજો કે કારણ શું, કારણ કે પરસોત્તમ રૂપાલાએ જ્યારે આપણી બહેનો દીકરીઓની અસ્મિતા વિશે જ્યારે એને ટિપ્પણી કરી અને આપણે ભાજપ સરકારને એવું કીધું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તો સત્તામાં